કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આ 26 ઓગસ્ટ સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશના પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમની સીબીઆઈએ ધરપકડ કરી છે. સુપ્રીમ કોર્ટે ગત તારીખ 22 એમને 4 દિવસની કસ્ટડીમાં રાખવા માટે હુકમ કર્યો હતો. આજે આ કેસમાં કોર્ટે ફરી ચિદમ્બરમને 4 દિવસ કસ્ટડીમાં રાખવા આદેશ કર્યો છે. આ મુદ્દે 30 ઓગસ્ટે આગામી સુનાવણી થશે. ફ્રાન્સમાં G7 દેશોની બેઠક ચાલી રહી છે. બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લઈ રહ્યા છે. આજે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેમણે કાશ્મીર અંગે અગત્યનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો છે. ભારત આ મુદ્દે અન્ય કોઈ દેશને કષ્ટ આપવા માંગતું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારત પાકિસ્તાન મળીને કાશ્મીર સમસ્યા ઉકેલવા માટે સક્ષમ હોવાની વાત કહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી બનવાની વાત કરી હતી. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળો યોજાય છે. 7મ-8મ દરમિયાન મેળામાં લાખોની જનમેદની ઉમટી હતી. મેળા બહાર પાથરણાવાળાઓને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. એસ્ટેટ શાખા દ્વારા પાથરણાવાળાઓને બળપૂર્વક હટાવાતા હંગામો થયો હતો. એ વખતે મહિલા બેભાન થઈ જતા મામલો બિચક્યો હતો. આખરે પોલીસે મધ્યસ્થતા કરી અને સ્થિતિ સંભાળી લીધી હતી. ઉલ્લેખનીય છે કે ફૂડ શાખાએ મેળામાં 3 દિવસ ચેકિંગ હાથ ધર્યું હતું. ખાણીપીણીના સ્ટોલમાંથી કુલ 200 કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. જામનગરમાં રસ્તે રઝળતા પશુઓએ વધુ એક નાગરિકનો ભોગ લીધો છે. મહેશ વારસાખિયા નામનો 21 વર્ષીય યુવાન બુલેટ લઈ નીકળ્યો હતો. એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ગાય આડી ઉતરતા મહેશે બાઇક પરનો કાબુ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં માથામાં ઈજા થતા બાઇક ચાલકનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. તો આ હતા આજના સમાચાર. ફરી મળશું. જય હિન્દ, જય હાલાર.